नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम मोहसिन शेख अने समग्र शिक्षा अभियान आयोजित धोरण 11 ना आजना पाठमां आप सर्वेनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों मजामां हशो। आपणे एक एवो टॉपिक शीखवाना छीए के जे टॉपिक कदाच घणा बधा माटे માથાનો દુખાવો છે। હવે આ ટોપિક શું છે એ તમે મારી પાછળ લખેલું છે જોઈ શકો છો, ફંક્શન્સ। विद्यार्थी मित्रों ફંક્શન્સ એટલે આપણે જે ઇંગ્લિશ શીખીએ છીએ એને રોજબરોજના વ્યવહારમાં જો તમે આ ફંક્શન્સ એકવાર શીખી જાઓ તો તમે કડકડાટ અંગ્રેજી બોલતા થઈ જાઓ। ફંક્શન્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એવા કેટલાક ચુનિંદા વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ પરીક્ષાની દ્રષ્ટિએ તેમજ લાઈફમાં ઉપયોગ કરવાની દ્રષ્ટિએ ઉપયોગી થાય એવા ફંક્શન શીખવા જઈ રહ્યા છે। તો લેટ્સ સ્ટાર્ટ ઇટ, હિયર વી ગો। ધ ફર્સ્ટ ફંક્શન વી આર ગોઈંગ ટુ સ્ટડી, આપણે જે પહેલું ફંક્શન શીખવાના છીએ એ છે Expressing conditions in the past। चलो हूं तुमने expressing conditions in the past कोने कहवाय। आपने तुम्हें बोलता हो जो यार तू थोड़ी वधार मेहनत करी होत ने तो परीक्षा में पास थई गयो होत, जो तू थोड़ू वधार दौड़ो होत ने तो पहलो आव्यो होत। भूतकाळ में कोई वस्तु थई नथी पण आपणे कहीए छीए जो आम थयुं होत ने तो आम थात। बोलो छो कि नहीं बोलता? आओ बोलो छो ने। तो हवे नेक्स्ट टाइम आऊ बोलवानुं थाय ने तो आपणे आ फंक्शन नो उपयोग करीशुं, एक्सप्रेसिंग कंडीशन इन द पास्ट। भूतकाळमां कोई क्रिया जो आम करी होत तो आम थई होत। आना माटे आपणे जो तो पेलुं जो ने तो वाळुं मोटुं आवे छे ने भाई, जो ने तो, आ माटे आपणे एक्सप्रेसिंग कंडीशन इन द पास्ट। हवे तमे कहेशो शब्दो क्या वपराय छे साहेब, तो मित्रों जोई लो तमे अहींया एनी माटे मोस्टली इफ हेड अने वर्ब थ्री। वर्ब थ्री एटले भूत प्रुदन, पेलू त्रीजो रूप लिया सिंग सेंग संग, जे त्रीजो रूप वपराय छे ए आपणे ओळखवानुं छे। एमो इफ आवशे, हेड आवशे, वर्ब थ्री आवशे, हवे पाछळ पण पाछुं आवशे। आ मॉडेल आवशे वुड अने एनी साथे हेव आवशे अने वर्ब थ्री आवशे। તમે કહેશો આટલું લાંબુ આવે છે, કેવી રીતે યાદ રહેશે? સરળ છે, એકદમ સરળ છે। હમણાં તમે શીખી રહેશો એટલે કહેશો એટલે આટલું સરળ હતું, જોઈએ આપણે। હવે જો અહીંયા લખ્યું છે એક એક્ઝામ્પલ આપણે આપ્યું છે કે ઇફ યુ હેડ રન ફાસ્ટર, જો તું ઝડપી દોડ્યો હોત તો યુ વુડ હેવ વન ધ ટ્રોફી। તું ટ્રોફી જીત્યો હોત, દોડ્યો નથી એનો મતલબ થાકી ગયો છે। કે છે જો અહીંયા એને શું ઉપયોગ કર્યો, આ જોયો ઇફ આયુ પછી પાછું અહીંયા હેડ આયુ અને અહીંયા પાછળ જોવો વુડ આયુ હેવ આયુ અને વિન નું ભૂત કૃદંત આયુ વન। આવી વાક્ય રચના આવે તો આપણે સમજી લેવાનું કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે। થઈ ગયું સરળ? હવે ભાઈ ક્યારેક આપણને થોડું ટ્રીકી કરે યાર, થોડા પરેશાન મગજને કસાવવા માટે અંગ્રેજીમાં પાછું એકલું વુડ ના મૂકે, એમાં પાછું એ ઘણી વાર આ કુડ પણ મૂકી દે, આ શુડ પણ મૂકી દે, માઇટ પણ મૂકે, મસ્ટ પણ મૂકે, આ બધા મોડેલ્સ છે, સહાયકારક ક્રિયાપદો જે આપણે બોલીએ છીએ। હવે તારે નેક્સ્ટ ટાઈમ તમે જતા હો અને તમને એમ થાય કે યાર જો પપ્પાએ મને સરસ મજાનું બાઇક લાવી આપ્યું હોત ને તો હું બાઇક લઈને અમદાવાદ પહોંચી ગયો હોત, લાવી આપ્યું જ નહીં, હાલ લાવતા નહીં। હવે એવું વાક્ય બોલવું હોય તો If my father had purchased a bike, I would have reached to Ahmedabad. હું અમદાવાદ પહોંચી ગયો હોત, બરાબર થયું ને? હવે ત્યાં આપણે માઇટ પણ વાપરી શકીએ, શુડ પણ વાપરી શકીએ, કુડ પણ વાપરી શકીએ અને વુડ પણ વાપરી શકીએ। આપણને બે પ્રકારનું વાક્ય આવે છે, એકમાં અધૂરું વાક્ય લખ્યું હોય કે ઇફ યુ હેડ પાર્ટિસિપેટેડ, ઇફ યુ હેડ પાર્ટિસિપેટેડ અને પાછળ ખાલી રાખે અને તમને કહે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો તમે શું કરો પછી? તો તમારે પાછળ એટલું જ કરવાનું છે કે વુડ હેવ અને વર્બ થ્રી, જો તે કોમ્પિટિશનમાં ભાગ લીધો હોત તો તું ટ્રોફી જીત્યો હોત, આપણે અહીંયા લખ્યું છે, જો તું વહેલો આવ્યો હોત તો તને ટિકિટ મળી હોત,
if you had come earlier, you would have got the ticket. So, હું વાક્ય હવે next time બનાવવાનું થાય તો always use condition in the past. ઘણી વાર આપણને confuse કરવા માટે had ને શરૂઆતમાં પણ મૂકે છે. Had you અને verb 3 had you spoke English, જો તું English બોલ્યો હોત તો you would have come first. જો તું અંગ્રેજી બોલ્યો હોત તો તું પહેલો આવ્યો હોત. બોલ્યો નથી, થયું હોત. તો અહીંયા આપણે શું કર્યું, હેડ ને શરૂઆતમાં પણ મૂકી શકીએ, આ વર્બ 3 મૂક્યું, સ્પીક સ્પોક સ્પોકન બધા જ વર્બ 1 વર્બ 2 વર્બ 3 ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતપદનું રૂપ, આ ત્રણ રૂપો યાદ કરી લેવાના તો આપણને આઠ જે ફંક્શન છે એમાં જરાય તકલીફ પડે નહીં. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ફંક્શન, કન્ડિશન ઇન ધ પાસ્ટ. ચલો આશા રાખું છું તમે આ ફંક્શનને સરસ રીતે સમજાશો. સમજાશો કે નહીં, સમજાવ હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો કે યસ સર અન્ડરસ્ટુડ. ના સમજાવ હોય તો ત્યાં તમે તમારી જે ઓપિનિયન છે એ પણ શેર કરજો, તાકી નેક્સ્ટ ટાઈમમાં અમને પણ ખબર પડે કે વિદ્યાર્થીઓને ક્યાં તકલીફ પડે છે. ચાલો તો આપણે આ સ્લાઇડ અહીંયા પૂરી કરીએ છીએ, હવે આપણે બીજી સ્લાઇડ તરફ વળીશું. ચાલો બરાબર, હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બીજું એક ફંક્શન શીખવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે એ કયું છે તો જોઈ લો તમે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે શું થાય, કોન્ટ્રાસ્ટ એટલે તે કોન્ટ્રાસ્ટ વાળું શર્ટ પહેર્યું છે, કોન્ટ્રાસ્ટ વાળું. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થાય, બે ચીજ વચ્ચે વિરોધાભાસ. આપણે કહેતા એટલે ગુજરાતીમાં કે એ ખૂબ ગરીબ હતો છતાંય એ પાસ થઈ ગયો. આપણે ઘણી વાર કોઈને કહેતા હોઈએ છીએ કે કોઈ ઘટના, એ ગરીબ હતો છતાં પણ એ આઈએએસ બન્યો. તો એવી સંજોગોમાં આપણે વિરોધાભાસ નો ઉપયોગ કરીએ છીએ. હવે આની અંદર તો ઘણા બધા શબ્દો આવે છે, હવે આ શબ્દો એક વાર આપણે ધ્યાનથી જોઈ લેવાના, પણ આ બધાનો મતલબ એક જ છે. શું છે, ભલે, જોકે, છતાં, પરંતુ, આ બધું એક જ છે ભાઈ. ઓલ ધો, આ ઓલ ધો હોય, ધો હોય, ઇવન ધો હોય, ઇવન ઇફ હોય, આ બધાનો મતલબ એક જ છે કે ભલે, ભલે ને, ધો હી ઇઝ પુઅર, હી બીકેમ એન આઈએએસ ઓફિસર. ભલે તે ગરીબ હતો, તે આઈએએસ ઓફિસર બન્યો. સમજાય છે ને વાત? તો અહીંયા ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે ધો સબ્જેક્ટ, હી અને વર્બ, હી વોઝ પુઅર, હી બીકેમ એન આઈએએસ ઓફિસર. He became an IAS officer. તો અહીંયા આપણે ધો મૂકીને આ રીતે વાક્ય બનાવી શકીએ. હવે અહીંયા કેટલીક થોડું ચેન્જીસ આવે છે કે આ બધા જ આવે ત્યારે એની પછી તરત જ આપણે સબ્જેક્ટ મૂકવાનો છે. આ સબ્જેક્ટ કોણ છે? સબ્જેક્ટ એટલે કરતા, આ વાક્યમાં કરતા હી છે. પછી વર્બ કયું હતું? તો વોઝ. અને એડજેક્ટિવ એટલે વિશેષણ મૂકવાનું આવે છે. આ તમારે ખાસ સમજવું પડશે. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ વાળી વાક્ય રચના આવે તો આપણે સીધું જ આપણે કરતા અને ક્રિયાપદ અને પછી એડજેક્ટિવ એટલે વિશેષણ મૂકવાનું, આ ભૂલતા નહીં. એવી જ પ્રકારે હાઉએવર, આનો પણ મતલબ એક જ છે, ભલે છતાં, પણ એક જ થોડો ચેન્જ છે. ધો પછી કરતા આવે છે, હાવેવર પછી ડાયરેક્ટ વિશેષણ આવે છે. સમજ્યા? હાવેવર પુઅર હી વોઝ એમ થઈ જાય. આ જ વાક્ય તમે હાવેવર થી લખો તો સીધું અહીંયા જે હી છે
એની જગ્યાએ સીધું ત્યાં પૂવર આવી જાય, વિશેષણ સીધું અહીંયા આવી જાય, તો તમારે સમજી લેવાનું કે હાવેવર વાળી વાક્ય રચના છે. એની અંદર એઝ પણ મુકાય છે, અને એઝ એમાં આપણે સીધું પૂવર મૂકવું પડે. પહેલું પૂવર એઝ હી વોઝ હી બીકેમ એન આઈએસ ઓફિસર. આ જ પ્રમાણે એઝ સાથે પણ બને, એવી જ રીતે ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ એ બંને પણ બને, પણ એ બંને સાથે આપણે બિંગ અથવા હેવિંગ મૂકવું પડે છે. જેવી રીતે કે ઇન્સ્પાઇટ ઓફ બિંગ પુઅર, આ જ વાક્ય રચના છે, એને આપણે તમને સમજાવીએ કે કઈ રીતે બને છે. ઓકે, અહીંયા ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ સમજાવીએ તમને. ચાલો તો જુઓ, ઇન્સ્પાઇટ ઓફ હોય ને એટલે આનો પણ મતલબ છતાં જ થાય, ભાઈ ભલે છતાં એવું જ થાય. ડિસ્પાઇટ ઓફ પણ એની સાથે આઈએનજી વાળું રૂપ મૂકવાનું આવે છે. ઘણી વાર છેતરવા માટે આપણને આવા શબ્દો મૂક્યા હોય, આપણે જોઈ લેવાનું કે ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ છે. તો આપણે ઇન્સ્પાઇટ ઓફ બિંગ પુઅર હી બીકેમ એન આઈએસ ઓફિસર, તો ચેન્જીસ થઈ જાય છે અલગ અલગ. આ જ ખાલી આપણે જોવાનું છે. આની અંદર બટ યેટ સ્ટીલ આમનો મતલબ પણ ભલે છતાં પરંતુ આવું જ થાય. He was poor, but he became an IAS officer. He was poor, yet he became an IAS officer. He was poor, still he became an IAS officer. બધાનો મતલબ પરંતુ છતાં એવો જ થાય છે. હવે આપણે એક્ઝામ્પલ પર તમે અહીંયા જોઈ શકો છો, બધાના લખેલા છે. However intelligent he is, he failed to clear the interview. આ રીતે તમારે કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, બે ફંક્શન જબરજસ્ત આપણે શીખ્યા છે, મજા આવે છે કે નહીં આવતી? ચલો હવે આપણે એક એવું ફંક્શન શીખીશું ને રોજ જરૂર પડવાની છે, અને તમને પણ રોજ માતા પિતા અને આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ ને આપણા રિલેટિવ્સ ને ફ્રેન્ડ્સ બધા રોજ કહેતા હોય કે તારે આમ કરવું જોઈએ, તારે આમ ચાલવું જોઈએ, તારે દેશની સેવા કરવી જોઈએ, તારે આ બધું કરવું જોઈએ. હવે એને શું કહેવાય ભાઈ અંગ્રેજીમાં? તો ઓફરિંગ સજેશન. જો હવે તમારે અંગ્રેજીમાં આવી સલાહ સૂચન કરવું હોય ને તો આ ફંક્શન શીખવું જ પડશે. એને કહેવાય કે સલાહ સૂચન કરવા માટે અંગ્રેજીમાં આ ફંક્શન આવશે. કરવાનું છે કશું જ નહીં ભાઈ, એકદમ સરળ સહેલું છે. આની અંદર ખાલી આપણે શુડ અને વર્બ વન, એટલે વર્બ વન પાછું આ ઘણા આમાં કન્ફ્યુઝ થતા હોય કે આવડી શું હોય આવું, તો આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બરાબર, આ ક્રિયાપદનું મૂળ રૂપ ઉપયોગ કરવાનો. એની સાથે એક બીજું આવે છે ઓટ ટુ, એની સાથે પણ વર્બ વન, અને એક આવે છે હેડ બેટર. આ ત્રણેયનો મતલબ એક જ છે, કોઈ કામ કરવું જોઈએ અને નકાર હોય તો ન કરવું જોઈએ, તો એમાં નોટ મુકાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. થઈ ગયું કામ આપણું. એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ. યુ શુડ પે અટેન્શન ઇન ધ ક્લાસ. રોજ સાંભળતા હશો, ઘણા ડાફેરા મારતા આમથી આમ, એટલે ટીચર્સ ને વારે ઘડી કેવું જ પડે કે યુ શુડ પે અટેન્શન ઇન ધ ક્લાસ. તારે ક્લાસમાં શુડ એટલે ધ્યાન આપવું જોઈએ, પે એટલે આપવું જોઈએ, અને અટેન્શન એટલે ધ્યાન. તારે ક્લાસમાં ધ્યાન આપવું જોઈએ. જો આ શુડ આવ્યું અને આ પે છે ને, એ વર્બ વન છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. અને બીજું વાક્ય છે યુ ઓટ નોટ ટુ ડ્રાઈવ ફાસ્ટ. ઘણા ચલાવતા ધૂમ બાઈક હાથમાં આવી ગયું, ધૂમ ધૂમ કરીને ચલાવતા હોય, એમને કેવું પડે કે તારે બહુ ફાસ્ટ ચલાવવું ના જોઈએ લે, નહીં તો કોક દાડો પડી જઈશ. તો એના માટે ઓટ ટુ, આ ઓટ હકાર હોય તો ટુ આવે, નકાર હોય તો વચ્ચે નોટ મૂકવું પડે. એ જ પ્રમાણે શુડ સાથે પણ નોટ મૂકીને આપણે બનાવી શકીએ છીએ આ ફંક્શન. આપણે ચલો હું તમને હવે એક પૂછું છું, ચલો બનાવજો તમે. તારે ખૂબ સખત મહેનત કરવી જોઈએ. કમેન્ટ બોક્સમાં લખો શું કહેવાય એને અંગ્રેજીમાં ઓફરિંગ સજેશનનો ઉપયોગ કરવાનો હોય. બીજું એક વાક્ય આપું કે તમારે દેશની સેવા કરવી જોઈએ. બરાબર, હું આના જવાબો તમે જ્યારે કમેન્ટ બોક્સમાં લખશો, પછી છેલ્લે હું બધાના જવાબો ચેક કરીશ કે કેટલાના જવાબો સાચા પડ્યા છે, અને એમને સાચો જવાબ પણ ત્યાં કમેન્ટ બોક્સમાં આપણે લખીશું.
तो मित्रों फटाफट जवाब लखजो, खोटू पड़े तो खोटू। आवा घणा बधा वाक्यो जारे आपणे सजेशन शीखता होईए तो शीखीने मूकी नहीं देवानुं, શીખીને પછી આપણે વ્યવહારિક લાઈફમાં જ્યાં સુધી ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી ફંક્શન્સનો કોઈ મતલબ નથી। પરીક્ષામાં લખીને આવતા રહ્યા, રોજ બરોજમાં વિચારતા હોય મિત્રો સાથે, તો અંગ્રેજીમાં એકાદ વાક્ય આવું લાગતું હોય ત્યારે તારે બહુ મોબાઈલ ના વાપરવો જોઈએ, તો અંગ્રેજીમાં બોલો યુ શુડ નોટ યુઝ ટુ મચ મોબાઈલ, યુ ઓટ નોટ ટુ યુઝ મોબાઈલ। ભણવા માટે ચાલે, પણ બીજું પછી વધારે પડતો ન ઉપયોગ કરવો જોઈએ। તો આવી સલાહો આપવા માટે શુડ, ઓટ ટુ અને હેડ બેટર, યુ હેડ બેટર ટેક રેસ્ટ એઝ યુ આર અનવેલ, એઝ યુ હેવ ફીવર, એટલે તને તાવ આવ્યો છે તારે રેસ્ટ કરવો જોઈએ, યુ શુડ રેસ્ટ, યુ હેડ બેટર ટેક રેસ્ટ, અરે રેસ્ટ કરવો જોઈએ। આવું આપણે આ જે ફંક્શન છે ઓફરિંગ સજેશન એ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે બોલતા હોઈએ છીએ। ચલો તમારે હવે પાંચ વાક્યો એવા વિચારવાના છે કે જ્યાં તમારે કોઈને સલાહ સૂચન કે ફરજ બતાવવાની છે। વી શુડ વોક ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ રોડ, આપણે ડાબી બાજુ ચાલવું જોઈએ। વી શુડ કમ્પ્લીટ અવર હોમવર્ક ઓન ટાઈમ, આપણે આપણું હોમવર્ક યોગ્ય સમયે પૂર્ણ કરવું જોઈએ। એવરીબડી શુડ ફોલો ધ રૂલ્સ એન્ડ ધ રેગ્યુલેશન્સ, દરેકે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા જોઈએ। લાગતું નથી તમને કે સાહેબ કહેશે વધારે પડતા લેક્ચર આપે છે? ઓકે ચલો આપણે ભાઈ આગળનું ફંક્શન્સ જોઈએ કે શું છે। ભાઈ મજા આવે છે કે નહીં આવતી? મજા આવતી હોય તો ઓલવેઝ પાર્ટિસિપેટ ઇન ધ ધીસ ડિબેટ, અંદર નીચે લખો કમેન્ટ સેક્શનમાં કે વોટ યુ આર એન્જોઈંગ, હાઉ યુ આર એન્જોઈંગ, વોટ કાઇન્ડ ઓફ ફંક્શન્સ આર યુ યુઝિંગ, તો મજા આવશે બરાબર। અંગ્રેજી ફરાટેદાર બોલવું હોય તો આ રીતે સાથે સાથે ભાગ લેવો પડે, ફક્ત આમ આમ નમાલા બેસી ના રહેતા, પાછા ખાલી જોઈ જવાનું, એન્જોય કરવાનું। ઘણા બધા એવા હોય છે ને એની સ્વરપેટી વપરાઈ જવાનો ડર લાગતો હોય કે યાર આપણે બહુ બોલીશું ને તો આપણી સ્વરપેટી વપરાઈ જશે, એટલે બોલવાનું જ નહીં ક્લાસમાં, આપણે ગમે તેટલા ફંક્શન બોલાવીએ સોગ્યું મોઢું લઈને બેસી નહીં બેસી રહેવાનું, પાર્ટિસિપેટ કરો। ફંક્શન આવે, સાહેબ મારે બોલવું છે, એક એક બોલવા દો ને, મને સામેથી ઉભા થઈ જવાનું। ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ ફંક્શન તરફ જઈએ, તો ચાલો જોઈએ ભાઈ નેક્સ્ટ ફંક્શન આપણું કયું છે। હવે એ ફંક્શન આવી રહ્યું છે તડાકે ને ભડાકે આપણી સામે, અને જોઈ લઈએ, એ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ। આ આપણે શીખવાના છીએ। તમે કહેશો ભાઈ આટલું ભારે સાહેબ આ ક્યાંથી લાયા તમે? ભાઈ જરાય ભારે નથી, હેબિચ્યુઅલ એક્શન, ભાઈ આને ખોટું લાગી ગયું। ચલો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે આપણે એને કહીએ છીએ કે ભૂતકાળમાં હેબિટ, હેબિટ આવ્યું ને એટલે ટેવ, અને એક્શન એટલે ક્રિયા, અને ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, ભૂતકાળમાં બધાને ભૂતકાળમાં જતા રહેવાની ઈચ્છા હોય, કોઈને વર્તમાન ગમતો જ નહીં, અમે તો ભૂતકાળમાં નાના હતા ને ત્યારે અમે તો અહીંયા ધંધા કુકડી રમતા હતા, ઘણા આવું બોલે આપણા વડીલો હોય આપણને ઘણી વાર કે અમે નાના હતા ને ત્યારે 10 કિલોમીટર દોડતા હતા, અમે જયારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે આ ઝાડ ઉપર ચડી જતા, અમે આમ કરતા હતા, અમે પેલું કરતા હતા, અમે નાચતા હતા ગાતા હતા ભૂતકાળમાં, અમારી ભૂતકાળમાં આવી ટેવ હતી। હું જયારે 12મામાં ભણતો હતો ને ત્યારે 8 કલાક વાંચતો હતો, હે આવા તો બહુ ઓછા મળે ભાઈ, તમે વાંચો છો તો લખજો પાછા બીજાને કહેજો। હવે ભૂતકાળમાં કોઈ ક્રિયા તમે કરતા હતા એના માટે યુઝડ ટુ અને વર્બ વન, ફક્ત આટલું જ યાદ રાખવાનું છે, યુઝડ ટુ ટેવ, આની સાથે વર્બ વન, વર્બ વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ કેવું હોય ભાઈ? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે એના માટે સિંગડા હોય, એ કઈ આમ નાચતું કૂદતું આવે, એને કપડા પહેરેલા હોય, એવું કશું ના હોય। આપણે હંમેશા ક્રિયાપદોના રૂપો જોઈએ છીએ, ટેક, ટુક, ટેકન, તો ટેક એ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય। હવે આપણે જોઈએ ભાઈ આ ફંક્શનમાં તમારે શું કરવાનું હોય છે, તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ પહેલા, તમારું ક્લિયર થઈ જાય।
I used to read 8 hours when I was preparing for IAS. बनवान चक नहीं बनवानो भाई जो आ जो लाल कलर की गाड़ी लेवा आवे मुकवा आवे भाई तो IAS ऑफिसर नी बात छे हां तुम्हारा मत ये कोई होई सके के हूं जा रे I used to read. અહીંયા જો આ યુઝડ ટુ આવ્યું અને એની સાથે વર્બ વન આવ્યું. રીડ એ મૂળ રૂપ છે, એના ત્રણે રૂપ સેમ. I used to read 8 hours when I was preparing for IAS. હું જ્યારે IAS ની તૈયારી કરતો હતો ત્યારે I used to હું 8 કલાક વાંચતો હતો. વાહ ભાઈ વાહ, 8 કલાક વાંચતો હતો. IAS ની તૈયારી કરતો 8 કલાક ઓછા પડે. હા, IAS ની તૈયારી કરતા 14 કલાક વાંચવું પડે. તો કોઈને બનવાનું હોય તો ભાઈ 8 કલાક ભૂલી જજો. તો હવે અહીંયા એને હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ કહેવાય. આવી રીતે તમે ઘણા બધા વાક્યો અંગ્રેજીમાં બનાવી શકો. ચાલો આપણે 3-4 વાક્યો બીજા બનાવીએ. કે હું નાનો હતો ને ત્યારે બહુ જ ટીવી જોતો હતો. આઈ યુઝડ ટુ વોચ લોટ ઓફ ટીવી વેન આઈ વોઝ ચાઇલ્ડ. હું બાળક હતો, નાનો હતો ત્યારે. વેન આઈ વોઝ યંગ એમ પણ કહો તમે કે માય ફાધર યુઝ ટુ રીડ ન્યૂઝ પેપર અર્લી ઇન ધ મોર્નિંગ. મારા પિતાજી રોજ સવારે વહેલા છાપું વાંચતા. માય ફ્રેન્ડ એન્ડ આઈ યુઝ ટુ સિટ એટ ધીઝ પ્લેસ વેન વી વર ચિલ્ડ્રન. અમે નાના હતા ત્યારે આ જગ્યા ઉપર રોજ આવીને બેસતા હતા. આઈ યુઝ ટુ ગો ટુ લાઇબ્રેરી વેન આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 12. 12માં હતો ત્યારે રોજ લાઇબ્રેરીમાં જતો હતો. તો યુઝ ટુ આટલું જ યાદ રાખવાનું છે. યુઝડ ટુ અને વર્બ વન આટલું જ કરીએ આપણે તો આપણને ચોક્કસ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ સમજવામાં કોઈ તકલીફ પડે નહીં. સમજો છો? ઓકે, હવે તમને હું 1-2 વાક્યો આપું છું. તમારે અંગ્રેજીમાં એ વાક્યોનું નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ તમારી એ ઘણી બધી ભૂતકાળમાં હશે ને તો તમને. ચલો આવું વાક્ય બનાવો કે હું જ્યારે ધોરણ 8માં હતો ત્યારે રોજ મંદિરે જતો હતો. વિચારો, ચાલો વિચારો. ખાલી બેસી નથી રહેવાનું, મગજને કસવાનું છે. અંગ્રેજી એટલે ત્યારે જ આવડે જેટલું તમે એને તમારું માઇન્ડ જે હાલ ગુજરાતીમાં પ્રોગ્રામિંગ થઈ ગયેલું છે તો હવે ધીરે ધીરે એની અંદર થોડા અંગ્રેજી વાક્યો પણ ઇન્સ્ટિલ કરો, બનાવો. બીજું એક વાક્ય આપું છું કે હું જ્યારે ધોરણ 10માં હતો ત્યારે રોજ યુટ્યુબ ઉપર વિડીયો જોતો હતો. બનાવી શકશો ને? ચલો, તો આ પ્રમાણે આપણે આવા વાક્યો બનાવતા રહેવાનું છે. જેટલા નવા વાક્યો બનાવશો, જેટલું તમે બહાર જતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય અને તમને યાદ આવે કે સાહેબે પેલું કન્ડિશન ઇન ધ પાસ્ટ શીખવાડ્યું હતું, સાહેબે પેલું હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ શીખવાડ્યું હતું. આપણે બેઠા હોઈએ ને, ટ્રાવેલિંગ કરતા હોય, બસમાં બેઠા બેઠા ના બોલાય કે યાર આઈ યુઝ ટુ ટ્રાવેલ ઇન ધ બસ વેન આઈ વોઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 10. હું 10માં હતો ત્યારે બસમાં ટ્રાવેલિંગ કરીને જતો હતો. મેં બોલો કે આઈ યુઝ ટુ વોચ મૂવીઝ ઇન ધ થિયેટર. મૂવીઝ થિયેટરમાં જોતો હતો. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ 17 યર્સ ઓલ્ડ. હું 17 વર્ષનો હતો ત્યારે ક્રિકેટ રમતો હતો અને ધોનીની જેમ છગ્ગા મારતો હતો. આઈ યુઝ ટુ હિટ સિક્સિસ ઓલ ઓવર ધ પાર્ક વેન આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટ રમતો ત્યારે હું છક્કા મારતો હતો. તો આપણે આવું જ્યારે બોલવાનું થશે ત્યારે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ
ભૂતકાળમાં કેવી રીતે આપણે બોલવું એ તમારે અહીંયા જે યુઝ ટુ અને વર્બ વન ક્યારેક આના અથવામાં આપણે વુડનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એ ફંક્શન આપણે અત્યારે શીખવાનું. તો વિદ્યાર્થી મિત્રો મજા આવે છે કે નહીં આવતી? ચોક્કસ તમે એન્જોય કરી રહ્યા છો, સાથે સાથે ભણી રહ્યા છો. મારી સાથે અંગ્રેજી શીખવું એટલે હંમેશા પાર્ટિસિપેશનની જરૂર પડે. આ આપણે વન વે નથી ચાલતો ભાઈ કે આ બધી ગાડીઓ આ બાજુ જાય ને આમ આવે. આ ટુ વે લેંગ્વેજ ઇઝ, વોટ ઇઝ લેંગ્વેજ? ઇટ ઇઝ એકચ્યુઅલી ધ ઇન્ટરેક્ટિવ પ્રોસેસ. હું જે વાત પૂછું એનો તમે જો મને પ્રત્યુત્તર આપી શકો, સારી ભાષામાં સમજાવી શકો, દેટ ઇઝ કોમ્યુનિકેશન. એના માટે આ કંઈ પરીક્ષા માટે નથી, વ્યવહારમાં ઉપયોગ કરવા માટે છે. અત્યારે જ આવડશે જ્યારે તમે નવા નવા વાક્યો બનાવવાનું શરૂ કરશો. ઓછું શીખો, ત્રણ ફંક્શન શીખીશું, ચાર ફંક્શન શીખીશું, પણ જે શીખીશું એ લાઈફ ટાઈમ માટે હરેકના પાંચ પાંચ દસ દસ સેન્ટેન્સ બનાવીશું. આમ કરશો પરીક્ષામાં પછી માથું નહીં ખંજવાળવું પડે. બરાબર, હું બધાના કમેન્ટ વાંચવાનો છું. બરાબર, કેટલા જે જોતા હોય એમની બધાને કહું છું, ખોટા તો ખોટા બનાવજો. પેલું તો અંગ્રેજી શીખતા હોઈએ એટલે મિસ્ટેક કરવાની હેબિટ આપણે પાડવી પડે. જેટલી વધારે ભૂલો કરશો એટલું જલ્દી શીખશો. કારણ એવું હોય કે આપણે તો ભૂલ કરવી જ નથી, આપણે તો જે દાડો ફરાટે દાડ આવડું સે સમથિંગ વર્ડ સમથિંગ ધેર ઓલ ધેટ આવું બોલતા આવડશે ને ત્યારે જ અંગ્રેજી બોલવું. એટલે એવું ના હોય, આપણે બોલવાનું શરૂ કરવાનું, ભૂલો કરવાની. અમે જયારે બોલતા હતા એટલી ભૂલો કરતા હતા, હવે ઓછી થઈ ગઈ અને ક્યારેક એક સમય આવશે નીલ થઈ જશે. તો એવી રીતે અંગ્રેજી શીખાય, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ચાલો ત્યારે હવે આપણે આ ફંક્શન શીખી ગયા હોઈએ તો આપણે આગળનું ફંક્શન લઈએ ભાઈએ. બરાબર, ચાલો આગળનું ફંક્શન કયું છે એ જોઈ લઈએ. શોઈંગ પર્પઝ, શોઈંગ પર્પઝ, શોઈંગ પર્પઝ એટલે શું થાય? પર્પસ એટલે આમ અંગ્રેજીમાં પર્પસ નો મતલબ હેતુ થાય, હેતુ, ઉદ્દેશ. તમારો શું ઉદ્દેશ છે? કે મેં તને મદદ કરવાના ભાવનાથી હેલ્પ કરી અથવા પૈસા આપ્યા. આપણે ગુજરાતીમાં આપણે નહીં ઘણી બોલતા કે હું સરસ મજાનું શરીર બનાવવાના હેતુથી જીમમાં ગયો હતો. પાતળું હોય તો બનાવવા જવું પડે. ઘણા એમ બોલે કે હું આઈએએસ ઓફિસર બનવાના હેતુથી ગાંધીનગર ગયો હતો. આવા વાક્યો બનાવવા માટે આ ભાઈબંધની જરૂર પડશે. લાંબુ કશું કરવાનું નથી, એક ત્રણ ચાર નાના નાના શબ્દો યાદ રાખવાના છે અને એ શબ્દો છે ઇન ઓર્ડર ટુ. અહીંયા ના હેતુ થી કહેવાય. બીજો શબ્દ છે વિથ અ વ્યૂ ટુ, એટલે પણ સેમ થાય. ના હેતુ થી, ના હેતુ થી. પછી સો ધેટ, ના હેતુ થી, ઇન ઓર્ડર ધેટ. અને પછી આ બધામાં ખાલી થોડું ફેરફાર શું આવે છે કે આગળનું વાક્ય છે એમાં આપણે જો આવું ઇન ઓર્ડર ટુ આવે તો આમાં પણ વર્બ વન આવવું જોઈએ. જો વર્બ વન ના આવે તો તમારે પ્રોબ્લેમ થાય, ખોટું પડે. જેવી રીતે એક એક્ઝામ્પલ લઈએ આપણે, આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચું છું. કેમ? ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ. મારું અંગ્રેજી સુધારવાના હેતુથી. ના હેતુથી, ના પર્પસથી. તો અહીંયા આ આગળ કારણ છે અને પાછળ શું એનું પરિણામ માટે કરે છે એ આપેલું છે, એને આપણે શોઈંગ પર્પસ કહીએ છીએ. આમાં ઇન ઓર્ડર ટુ આપ્યું હોય તો જોઈ લો તમે, આ ઇન ઓર્ડર ટુ પછી શું આવ્યું? ઇમ્પ્રુવ, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું. તમારે ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ મૂકવાનું. વિથ અ વ્યૂ ટુ હોય, હવે અહીંયા એક આપણે આ ધ્યાનમાં નહીં લઈએ, વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું રૂપ મૂકવાનું થશે. કેવી રીતે? જેવી રીતે ઈ, જો બેમાં ફરક એટલો છે કે ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ આવશે. અહીંયા બીજું વાક્ય વિથ અ વ્યૂ ટુ વાળું લઈએ. હી અટેન્ડેડ ધ સેમિનાર, તેણે સેમિનાર અટેન્ડ કર્યો. વિથ અ વ્યૂ ટુ ના હેતુથી, જો અહીંયા આ તમારે યાદ રાખવાનું છે કે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે છે, બરાબર, અથવા બિંગ આવે, એની જોડે બિંગ પણ આવી શકે અથવા આઈએનજી. વિથ અ વ્યૂ ટુ ગેટિંગ એન ઓટોગ્રાફ, ઓટોગ્રાફ લેવાના મેળવવાના હેતુથી તેણે સેમિનાર ભર્યો. આવી રીતે તમે વિથ અ વ્યૂ ટુ ના ઉપયોગથી પણ બનાવી શકો અને પાછળ કેન, કુડ અને એની સાથે વર્બ વન પણ આવી શકે છે. આપણે ફક્ત અને એની સાથે ટુ ધેટ પણ આવે. હવે જો આ જ વાક્ય આપણે લખવું હોય, આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સો ધેટ આઈ કેન ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ, તો પાછળનું વાક્ય બનાવવા માટે કેન, કુડ, જો વર્તમાન હોય તો કેન આવે, ભૂતકાળ હોય તો કુડ આવે, વર્તમાનમાં મે આવે, ભૂતકાળમાં માઇટ આવે, અને પછી એની સાથે વર્બ વન અને અધર વર્ડ્સ. આ તો આગળનું વાક્ય તો આપણે લખી દઈએ, પાછળ પછી આ શબ્દોનો ઉપયોગ કરીને બનાવાય. હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચું છું, પાછળ લખવાય ઇન ઓર્ડર ધેટ, મૂકવું હોય ઇન ઓર્ડર ધેટ આઈ કેન ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ, એમ એવું થઈ જાય. ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ આવે, એટલે કે આઈ કેન ઇમ્પ્રુવ. જો વિથ અ વ્યૂ ટુ હોય તો ગેટિંગ, જેવી રીતે આઈએનજી વાળું રૂપ આવે. એટલે અહીંયા પછી ધારો કે આ જ વાક્ય છે એને વિથ અ વ્યૂ ટુ ના ઉપયોગથી લખીએ તો આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ. વિથ અ વ્યૂ ટુ આ ઇમ્પ્રુવ છે ને, એને આઈએનજી કરવું પડે. જો અહીંયા આપણે વિથ અ વ્યૂ ટુ મૂકીએ તો આવી નાની નાની ભૂલો તમને ગ્રામરમાં હોય છે, તમારે ઓળખવી પડે છે. જો વાક્યમાં આટલું સમજો નહીં તો આખું વાક્ય ખોટું પડે છે, એક માર્ક જતો રહે છે. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ વી ઓલવેઝ લુક એટ વિથ અ વ્યૂ ટુ, તો આઈએનજી હશે. ઇન ઓર્ડર ટુ છે તો વર્બ વન મૂકવાનું. એવી રીતે સો ધેટ હોય તો પછી એની સાથે સબ્જેક્ટ મૂકવાનો, ઇન ઓર્ડર ધેટ હોય તો સબ્જેક્ટ મૂકવાનો. આ જ વાક્ય છે આપણે બનાવ્યું. આ જ વાક્યમાં આપણે જો સો ધેટ થી વાક્ય બનાવીએ, હી અટેન્ડેડ ધ સેમિનાર સો ધેટ હી કુડ ગેટ એન ઓટોગ્રાફ. અહીંયાથી શું થઈ જાય? સો ધેટ હી કુડ ગેટ એન ઓટોગ્રાફ, જેથી તે ઓટોગ્રાફ મેળવી શકે. અહીંયા આપણે આ રીતે મૂકી શકીએ. દરેકનો મતલબ અલગ છે, આ ખાસ તમારે સમજવું જ પડશે. થોડી વાર મગજને કસરત કરાવો, બરાબર. આપણે આઈન્સ્ટાઈન બનવાનું નથી કહેતા કે તમે ભાઈ એવી સંશોધનો કરદો, પણ આ સામાન્ય ચીજ છે. એક બે વાર તમે જો ધ્યાનથી સમજશો, વિડીયો બે વાર જોજો, ના સમજાય તો ત્રીજી વારે જોજો, બરાબર. પણ જો તમે આ એક વાર સમજી જશો તો 11મામાં અને 12મામાં બંને ધોરણની અંદર, પછી તમે આંખો મીચીને, આંખો મીચીને તો ના કહેવાય, પણ તમે ફટાફટ પછી આ જોઈ શોઈંગ પર્પઝ, ભલે હે વિથ અ વ્યૂ ટુ એનજી વાળું રૂપ આવશે, એ ઇન ઓર્ડર ધેટ સબ્જેક્ટ આવશે, ઇન ઓર્ડર ટુ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, તરત જ તમે ક્લિક થશે. એટલે આપણા સાહેબ સમજાવતા હતા
આપણું દિમાગ ખાતા હતા, યાદ આવશે તમને. એવી રીતે જો તમે કરશો તો તમને ફટાફટ સમજી જશે. અને પછી ભાઈ આ કેવું છે, ગ્રામર એ થોડો માથાનો દુખાવો લાગે પણ એક જ વાર મહેનત કરવાની છે, બરાબર? તો છે કોલેજમાં બધે પછી આના આ જ આવવાનું છે. તો શા માટે ભાઈ શીખી ના લઈએ? હવે તમને આ શોઈંગ પર્પઝ શીખવાડ્યું, તમને હવે આપણે વાક્યો બનાવતા કરવા છે. આપણે બધાને આજે તો ફટાફટ અમેરિકન ઇંગ્લિશ બોલતા કરી દેવા છે, ઘેર બાર જ્યાં જાવ ત્યાં ઇંગ્લિશ બોલ બોલ કરો છો, અને પછી પેલા ગામવાળા ક્યાંક મૂકવા આવવું પડે. એને એક ગામમાં નતા પેલા ત્રણ મિત્રોને ઇંગ્લિશ આવડી ગયું, યસ નો અને ડોન્ટ વરી, અને ચોરી થઈને પછી પોલીસ પકડીને લઈ ગઈ, અને પછી પૂછ્યું કે તમે ચોરી કરી હતી, યસ. બીજાને પૂછ્યું કે તમે, તો તમને ડર નથી લાગતો, તો કે નો. એટલે તમને અમે બરાબર મારીશું, તો કે ડોન્ટ વરી. ત્રણ શબ્દો આવડતા હતા. પોલીસ વાળા પછી બરાબર ના ધીબ્યા, આપણે સાથે એવું ના થાય. એટલે આપણે ઘણું બધું ઇંગ્લિશ શીખે જવાનું, ત્યારે શીખવાનો અંત આવવાનો નથી. એટલા માટે કહેવાય છે કે જીતના બંધ, શીખના બંધ તો જીતના બંધ. શીખવાનું જેને બંધ કર્યું એનો અંત આવી ગયો. હંમેશા નવું નવું શીખતા રહેવું. આપણે ભલે હાલ આવી જો આ બધું તૈયાર કર્યું છે, તો કાલે જીપીએસસી ની એક્ઝામ આવે કે કાલે કોઈ બીજી ટીચર્સ ની એક્ઝામ આવે, આપણે ક્લિયર કરીને ફટાફટ ગવર્મેન્ટ જોબ, સારી પ્રાઇવેટ જોબ પણ હાસિલ કરી શકીએ. તો શોઈંગ પર્પઝ માટે હવે તમને ત્રણેક વાક્યો હું આપું છું. ચલો બનાવશો ને? ચોક્કસ બનાવવાના છો, મને ખબર છે, પૂરેપૂરો ગળા સુધી વિશ્વાસ છે. હવે પહેલું વાક્ય બનાવો. ચાલો કે તે જીપીએસસી ના અભ્યાસ માટે ગાંધીનગર ગયો. હું અંગ્રેજી શીખવાના હેતુથી ક્લાસ જોઈન કર્યા. મેં અંગ્રેજી શીખવાના હેતુથી ક્લાસ જોઈન કર્યા. ત્રીજું એક વાક્ય આપી દઉં, એમાં તમારે વિથ અ વ્યૂ ટુ નો પણ ઉપયોગ કરવાનો, ઇન ઓર્ડર ટુ નો પણ ઉપયોગ કરવાનો. હું દરરોજ સમગ્ર શિક્ષા અભિયાનની યુટ્યુબ ચેનલ જોઉં છું અંગ્રેજી શીખવા માટે. I watch સમગ્ર શિક્ષા અભિયાન યુટ્યુબ ચેનલ ઇન ઓર્ડર ટુ લર્ન ઇંગ્લિશ. કેન બી ઇઝી? હા, એના માટે ઘણા બધા પાપડ શીખવા પડે. હા, એમને ઇઝી નથી બનાતું, થોડુંક કસજો. પેલો મોબાઈલ લઈને ટીક 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 કરતા હોય ને, એ પેલા ચાર પાંચ ટીકટોક ના વિડીયો જોયા કરતા આવું કંઈક જોજો, તો કાલે વટ પડશે વર્ગમાં, બરાબર? તો આ થયું શોઈંગ પર્પઝ. ત્રણ વાક્યો તમને આપ્યા છે. મને લાગે છે કે તમને આ ત્રણ વાક્યો બનાવીને કમેન્ટ સેક્શનમાં લખવાના છે, બરાબર? હું જોવાનો છું. હા, બધાના ઘેર આવવાનો છું, એક એક ના જોઈ લેજો. હવે આ થયું આપણે શોઈંગ પર્પઝ. ભાઈ આગળ વધીએ, હવે તમે પરમિશન આપતા હતા આગળ વધીએ. ઓકે, આપીને નહીં આપ્યો તો આપણે આગળ વધવાના જ છીએ. હવે આપણે આને બધું રબ કરી દઈએ અને નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ છીએ. હિયર વી ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. ચાલો, એ હિયર વી ગો. આ આપણે આવી ગયા તમારું નવું સ્લાઇડ ઉપર, શોઈંગ પર્પઝ, શોઈંગ રિઝલ્ટ. આને શોઈંગ રિઝલ્ટ કહેવાય છે. એટલે તમારી પાસે હાલ કઈ હું પરિણામ માંગવાનો નથી, હો, એટલે ભાગશો નહીં. કે શોઈંગ રિઝલ્ટ એટલે સાહેબ પરિણામ માંગવા આવ્યા છું, સૌથી વધારે ડર લાગે પરિણામ બતાવવાનો. તો આ ડરવું ના હોય તો આ ફંક્શન શીખી જજો, ઇંગ્લિશમાં ફટાક દઈને સીધા પાસ, અને આખા ગામમાં પછી આ રિઝલ્ટ લઈને ફરવાનું થશે. જુઓ જુઓ જુઓ, હા પાસ થઈ ગયા હોય તો આમ બધાને બતાવો. તો આપણે એવું કરવું છે ને, એના માટે આ નવું ફંક્શન શોઈંગ રિઝલ્ટ. એટલે પરિણામ બતાવવા માટે, કારણ અને પરિણામ. અહીંયા આપણે એક કારણ આવશે અને પરિણામ આવશે પાછળ. આ તમે ધોરણ 9 થી શીખતા આવ્યા છો, બરાબર? આજે એનો ફેસલો જ કરી દી, ફૂલ એન્ડ ફાઈનલ ઉડાડી જ મારીએ. શોઈંગ રિઝલ્ટ એટલે શું હોય ભાઈ? કે
एक तो पहलू उपयोग करवानो टू टू आ टू छे ने ए शू बतावे छे कोई पण वस्तु वधारे पड़ती अथवा अतिशयोक्ति अने ए नकार माटे आवे छे आ टू वाळू छे ने ए अंदर नोट मुकता नथी मारा आ नोट अंदर नहीं मुकता पण ए कहे छे के नोट छे अंदर जो आवुं आवे छे હવે એમાં બીજો શબ્દ આવે છે એક સો અને ધેટ અને ત્રીજો આવે છે સચ ધેટ અને પછી ઇનફ ટુ આ બધાનો મતલબ આમ જોવા જઈએ તો આપણે નહીં કહેતા કે તે એટલો બધો ઠીંગણો છે કે તે ઝાડ ઉપર ટચ કરી શકતો નથી હી ઇઝ ટુ શોર્ટ ટુ ટચ ધ ટ્રી નો મતલબ નોટ મૂક્યું નથી છતાં આપણે સમજી શકીએ એક બે વાક્યો અહીંયાથી લઈએ કે ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક આ વાક્ય એવું કહે છે કે આ ચા એટલી ગરમ છે કે હું પી શકું નહીં ક્યાંય નોટ છે પણ આપણે એટલું જ સમજવાનું કે હંમેશા ટુ આવે અને પાછળ ટુ આવે અને એની સાથે વર્બ વન આવે ટુ વાળો પ્રયોગ કરવાનો આવે આપણે આટલું જ યાદ રાખવા I am too intelligent to fail in the exam બરાબર આવી રીતે તમારે ટુ ટુ નો ઉપયોગ કરીને તમે કરી શકો બીજું આવે છે સો ધેટ થી પણ બને કે ઇટ વોઝ સો કોલ્ડ એટલી બધી ઠંડી હતી ધેટ આઈ ડીડન્ટ ગો આઉટસાઇડ એ તમારે એટલું યાદ રાખવાનું જો ભૂતકાળનું આવ્યું વોઝ તો અહીંયા પાછળ પણ આપણે ભૂતકાળનું રૂપ જ મૂકવું પડે એટલે કે ડીડન્ટ મૂક્યું તો અહીંયા ઇઝ એમ આર હોય તો અહીંયા આપણે કેન કુડ કેવું મૂકી કેન મૂકી શકીએ તો એટલું જ યાદ રાખવાનું કે સો આવે આમાં અને એની સાથે ધેટ આવે અને પાછળનું વાક્ય સબ્જેક્ટ સાથે મૂકવાનું આવે છે એ જ પ્રમાણે સચનો ઉપયોગ પણ કરી શકીએ હી સ્પોક સચ અ બેડ વર્ડ તે એવો ખરાબ શબ્દ બોલ્યો ધેટ આઈ સ્ટોપ ટોકિંગ ટુ હિમ જો કારણ આપ્યું આગળ એ ખરાબ શબ્દ બોલ્યો મેં એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું તો આવી રીતે સચ અ બેડ વર્ડ સચ પણ આવ્યું અને ધેટ અહીંયા પાછળ પરિણામ બતાવ્યું આગળ કારણ છે કે તે ખરાબ શબ્દ બોલ્યો અને મેં બોલવાનું બંધ કર્યું તો બે વાક્યોમાં આ રીતે બનાવી શકાય અને બે ભાગ પડે એક સચ વાળો આગળ પડે અને એક પાછળ ધેટ થી બનાવવાનું પડે તો આ પ્રમાણે તમે જોરો બનાવશો તમને સ્વિંગ રિઝલ્ટ પણ સમજાઈ જશે ચલો તમને એક વાક્ય આપું છું કે મારો મિત્ર એટલો ગરીબ છે કે તે પુસ્તકો ખરીદી શકે તેમ નથી ચલો બનાવવાનો ટુ નો ઉપયોગ કરો સો ધેટ નો ઉપયોગ કરો ઇનફ નો પણ ઉપયોગ કરી શકો અને તમે વાક્યો બનાવી શકો આ ગાડી એટલી મોંઘી છે કે હું ખરીદી શકું એમ નથી ચલો બનાવજો કમેન્ટ સેક્શનમાં લખજો ચલો ધેટ્સ ઓલ ફોર ટુડે આઈ હોપ કે યુ હેવ એન્જોયડ ધીસ સેશન અને જો તમને આ સેશન ગમ્યું હોય તો ચોક્કસ અમારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને બીજા તમારા જેવા મિત્રોને જરૂર શેર કરજો અને કહેજો કે લા જુઓ ભાઈ આ વિડીયો મૂક્યા છે સરકાર ચિંતા કરે છે તો બીજા પણ ભણજો બરાબર તો ધેટ્સ ઓલ ફોર ટુડે માય નેમ ઇઝ મોહસિન શેખ એન્ડ આઈ એમ સ્પીકિંગ ફ્રોમ ધીસ સમગ્ર શિક્ષા અભિયાન And I hope you like the video. And that's all for today. Wish you all the best. And take care of yourself. Bye-bye.